બીજી બાજુ જો સુરત શહેરની વાત કરવામાં આવે તો શનિ અને રવિ બે દિવસ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવામાં આવ્યું હતું, તેમ છતાં પણ ટેક્સટાઇલ માર્કેટમાં સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે. કારણ કે 61 જેટલા વ્યક્તિઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. લિંબાયત ઉધના સેન્ટ્રલ ઝોનમાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે મનપા દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં હવે કામગીરી હાથ ધરાઈ છે. શહેરના કુલ કેસમાં 20% કેસ ફક્ત ને ફક્ત ટેક્સટાઇલ માર્કેટમાંથી મળી આવ્યા છે. લોકોને માસ્ક પહેરવા માટે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે અને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટની વાત થઈ રહી છે સુરત શહેરના, કે જ્યાં 61 જેટલા વ્યક્તિઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા હવે કામગીરી આરંભી દેવાઈ છે. વધુ વિગત આપી રહ્યા છે સંવાદદાતા સંજય મહંત. સંજય, ટેક્સટાઇલ માર્કેટની વાત કરીએ તો શનિ રવિ બે દિવસ ટેક્સટાઇલ માર્કેટ બંધ રહ્યું હતું અને તેમ છતાં પણ 61 જેટલા વ્યક્તિઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. હવે મનપા દ્વારા પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટેક્સટાઇલ માર્કેટમાં કેવા પ્રકારનો માહોલ? સુરત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની જો વાત કરીએ તો 61 પોઝિટિવ આવ્યા છે અને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં સતત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ જે માહોલ આપ જોઈ રહ્યા છો, રસ્તા ઉપર ખૂબ ઓછા પ્રમાણમાં લોકોની અવરજવર અહીં જોવા મળી રહી છે. કારણ કે શનિ રવિ રજા હતી અને કોરોના વિસ્ફોટનો માહોલ ફરી પેદા થયો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સખ્તાઈથી કામગીરી કરવામાં આવી રહી છે. એટલે ખૂબ ઓછા પ્રમાણમાં અહીં અવરજવર જોવા મળી રહી છે અને બે દિવસ જે રજા હતી એ રજા દરમિયાન જે પાર્સલ છે, પાર્સલનો પણ જથ્થો જમા થયો છે, જે પહોંચાડી નથી શક્યા. તહેવારનો માહોલ છે અને આ માહોલની અંદર પાર્સલો રવાના કરવાના હતા, પરંતુ શનિ રવિ રજાના લીધે જ આ પાર્સલો અહીં અટકી પડ્યા છે. 61 જેટલા પોઝિટિવ કેસો આવ્યા છે, ત્યારે કર્મચારીઓમાં વેપારીઓમાં ભયનો માહોલ ચોક્કસ છે. પરંતુ આગામી દિવસની જો વાત કરીએ તો વેપાર ધીમે ધીમે બેઠો થઈ રહ્યો હતો, તેજીનો માહોલ ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળી રહ્યો હતો અને આ પાર્સલ જે પડ્યા છે તમામ માર્કેટની આજ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. વેપારીઓની માંગ છે કે કોરોના સામે જંગ તો જારી જ રહેશે, પરંતુ વેપારને પણ ફાયદો થાય એ રીતે કામગીરી કરવી જોઈએ. વેક્સિનેશન વધારવાની સૌથી પહેલી માંગ છે કે વેક્સિનેશન વધારવામાં આવે તો કોરોના સામેની જંગમાં વેપાર પણ યોગ્ય રીતે જળવાય. અગ્રણી વેપારી રંગનાથ સારદા આપણી સાથે ઉપસ્થિત છે. રંગનાથજી, બતાવીએ કે કોરોના બધ રહા હૈ ઓર ટેક્સટાઇલ માર્કેટ મેં ભી કોરોના કા માહોલ અભી દેખને કો મિલ રહા હૈ, વેપાર પે કિતની અસર હૈ? દેખિયે, જિસ હિસાબ સે કોરોના સંક્રમણ કા કહેર બઢા હૈ ઓર ટેક્સટાઇલ માર્કેટ મેં કલ 61 કેસ આયે ઓર પિછલે સમલો એક વીક સે સુરત મહાનગરપાલિકા કમિશનર શ્રી બાર બાર દોરા કરે, 6-7 માર્કેટો મેં દોરા ગયા. ઉન્હોને બોલા કે ટેક્સટાઇલ લિંબાઈ ઝોન સે આપકે કાફી કેસ આ રહે હૈ, ઇસકો એહતિયાત બરતના પડેગા. માસ્ક કમ્પલસરી બોલા હૈ કે યે ટેક્સટાઇલ માર્કેટ કે પદાધિકારીઓ કો સુનિશ્ચિત કરના કે માસ્ક આલન કરવાએ. દૂસરા ઉન્હોને એક નયા નિયમ દિયા હૈ કે બહાર સે જો ભી આયેગા ઉસકો 7 દિન ક્વોરન્ટાઇન રહેના પડેગા. અગર બહાર ગાંવ સે અગર વેપારી આતી હૈ, અગર 7 દિન ક્વોરન્ટાઇન કરેગા તો કોઈ વેપારી બહાર સે યહાં નહીં આયેગા. આપ દેખ રહે ઇતને પાર્સલ ભરે, અભી બલ્ક મેં સીઝન હૈ. માર્ચ ઓર અપ્રિલ જો હમ સાલાના કારોબાર કરતે હૈ ઉસકા 30% હમ 2 મહિને મેં કર લેતે હૈ, તો 12,000 કરોડ કા અભી સીઝન હૈ. જૈસે શાદી બ્યાહ કી સીઝન જો અપ્રિલ સે લેકે જુલાઈ તક હૈ, રમજાન કી સીઝન હૈ જો 13 અપ્રિલ સે લેકે 14 મઈ તક હૈ, ઉગાદિ કી સીઝન હૈ, આખા તીજ કી સીઝન હૈ, સ્કૂલ યુનિફોર્મ કી સીઝન, બલ્ક મેં સીઝન હૈ. ઇન સીઝન કો દેખતે હુએ અભી લેકિન પ્રશાસન ભી ક્યા કરે, સુરત શહેર કા ઉનકો દેખના હૈ, તો ઉન્હોને હિદાયત દી હૈ યે કુછ ચીજેં. સ્નેમ જો હમારે યહાં હોલી કા વિશેષ કર હોતા હૈ વો કમ્પલસરી કમ્પ્લીટલી બંધ કરવા દિયા હૈ. ઉન્હોને ધુલેટી કા ભી ઇન્સ્ટ્રક્શન દિયા હૈ કે આપ રંગ સે પાણી સે નહીં ખેલે, ક્યોંકિ ઉસમેં માસ્ક કી ઉપયોગતા ખતમ હો જાતી હૈ. લેકિન માર્કેટ કી અગર બાત કરને જાઓ તો કાફી કુછ લોસ હોગા અગર બહાર ગાંવ સે વ્યાપારી નહીં આયેગા તો. જી યે બતાયે કે કોરોના ભી ના બઢે ઓર વેપાર ભી બઢે, એસા કોન સા રાસ્તા હૈ જો વેપારી ચાહતે હૈ કે એસએમસી ભી ઉસમેં ઉનકા સહયોગ દે? देखिए, इसमें दो चीज है. एसएमसी का हम सहयोग करेंगे, बिल्कुल साथ में है, लेकिन जैसे बीच में जैसे कोरोना के 5 केस आए तो मार्केट को सील कर देते हैं, तो हमने रिक्वेस्ट की तो उन्होंने मार्केट सील को छोड़ दिया. पर्टिकुलर जिस दुकान में कैसा था उसको आप सील कीजिए. उसके अलावा जैसे इन्होंने पाबंदी लगाई जैसे शाम के टाइम का 10 बजे से 7 बजे, लेकिन वो पाबंदी को थोड़ा सा 8 बजे तक करना चाहिए ताकि माल जाता रहे. और अगर पिछले साल ही कमर टूट गई व्यापारियों की, बड़ी मुश्किल से गाड़ी पाटे पे आई, और उसके साथ ही अगर ये संक्रमण के कह के और टेक्सटाइल को अगर इफेक्टेड ज्यादा होता है तो मैं बोलता हूँ मिडिल व्यापारियों की हालत ककोड़ी जैसी हो जाएगी. तो प्रशासन को इसको ध्यान देना पड़ेगा, स्वयंभू रोजगार जो है उसको भी चलाना है, लेकिन हिदायत के साथ. जैसे पिछले महीने में देखो इलेक्शन था, कोई हिदायत नहीं थी, कोई ध्यान नहीं दिया, केस बढ़े, लेकिन अब आके अगर व्यापार पे इफेक्ट होता है तो ये गलत होगा.
ચોક્કસ વેપારીઓ પણ જે પ્રમાણે માંગણી કરી રહ્યા છે કે કોરોના ગાઈડલાઈનનું પાલન તેઓ કરી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે મહાનગરપાલિકા પણ વેપારીઓને સહકાર આપીને કોરોના વધે નહીં, વેપાર પણ ઘટે નહીં એ દિશામાં કામગીરી કરવાની માંગણી ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાંથી ઉઠી રહી છે. આભાર સંજય તમામ જાણકારી બદલ. તો ટેક્સટાઈલ માર્કેટમાં 61 જેટલા વ્યક્તિઓ કોરોના પોઝિટિવ મળી આવતા તંત્રએ કામગીરી હાથ ધરી છે, પરંતુ અહીં વેપારીઓનો એક સૂર જોવા મળી રહ્યો છે કે જે લોકો સંક્રમિત છે તેઓની સામે કામગીરી થાય, પરંતુ બાકીના લોકોને તેઓનું કામ કરવા દેવામાં આવે.